કોરોના વાયરસને લઈને દેશની દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. તે સુરત કોર્ટમાં પણ કોરોનાની અસર જોવા મળી હોય તેમ 31 માર્ચ સુધી કોર્ટમાં વકીલો સાથે અસીલોના મોટા કેસ સિવાય ન આવા પરિપત્ર જાહેર કર્યા બાદ કોર્ટમાં બંધ જેવો માહોલ આજે જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ દુનિયામાં હાહાકાર મચાવ્યા બાદ હવે ભારતમાં પગપેસારો કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ચાલુ સપ્તાહમાં જ ભારતમાં 100થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના 172 લોકોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી 3ના મોત નિપજ્યા છે, જેને લઈ ગુજરાતમાં અને સુરતમાં પણ ખાસ તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. ત્યારે સુરતની કોર્ટમાં રોજ વકીલો સાથે હજારો લોકો પણ આવતા હોય ઇન્ફેક્શન ફેલાઈ શકે છે, જેને લઈ બાર એસોસિએશન અને તંત્ર દ્વારા 31 માર્ચ સુધી ખાસ કેસો સિવાય નાના કેસોમાં વકીલ અને અસીલોને હાજરમાંથી મુક્તિ આપવાની માંગ કરાઈ હતી, જેને લઈ હાલ કોર્ટ સંકુલ બંધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટ સંકુલમાં આવનાર વકીલો અને અસીલોને હાલ ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વકીલો સાથે અસીલોની પાંખી હાજરીને લઈને કોર્ટ સંકુલમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.